स्टूडेंट्स आज आपने धोरण 5 ની અંદર ભણવાના છે ત્રીજા નંબરનો ચેપ્ટર જે છે મહેનતનો રોટલો બરાબર અને એના લેખક છે પન્નાલાલ પટેલ તમારે બધાએ નોટબુક્સ ની અંદર હું જે જે આઈએમપી પોઈન્ટ બોલું છું એ બધા જ તમારે નોંધવાના રહેશે અને એનું સાહિત્ય સ્વરૂપ છે બોધ કથા બરાબર તો આ મહેનતનો રોટલો એટલે કે આપણે એના મથાળા ઉપરથી જ આપણે થોડી થોડી સમજ આવે કે મહેનતનો રોટલો એટલે કે મહેનત એટલે પરિશ્રમ પરિશ્રમ એટલે કે શ્રમ દ્વારા આપણે જે કમાઈએ છીએ અને મહેનત કરી અને જે આપણે રોટલો કમાઈએ છીએ કે તો આ એક બોધ કથા છે અને આ બોધ કથાની અંદર આપણે સરસ મજાનો પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવે છે શ્રમનો મહેનતનો મહિમા સમજાવવામાં આવ્યો છે જોઈએ આપણે આ બોધ કથામાં શ્રમ સ્વાસ્થ્ય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ સ્વાસ્થ્ય અને પ્રામાણિકતાનો બોધ મળે છે બરાબર હવે અહીંયા એક મોચી ભગતની વાત કરવામાં આવી છે કે મોચી ભગત બહુ પ્રામાણિક છે પ્રામાણિક એટલે કે ઈમાનદાર બરાબર પ્રામાણિક માણસ એટલે કે ઈમાનદાર માણસ પ્રામાણિકતા તો તમને બધાને ખબર જ છે બરાબર તમે ઘણી બધી સ્કૂલોની અંદર કે અથવા તો આપણી સ્કૂલની અંદર જ તમે જોયું જ હશે કે પ્રામાણિકતા એવું એક બોર્ડ એક બોક્સ બનાવવામાં આવે છે અને જો કોઈ પણનો રિસેસ દરમિયાન કોઈની કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને એ વસ્તુ આપણે પ્રામાણિકતા બોક્સની અંદર જઈને રિસેસ દરમિયાન મૂકતા આવીએ છીએ બરાબર તો એ આપણી એ પ્રામાણિકતા બની તો હવે આપણે આ પાઠને આગળ જોઈએ પાઠ શું કહેવા માંગે છે તે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો તે બહુ પ્રામાણિક હતો યાદ રાખજો કઈ નગરીમાં મોચી રહેતો હતો તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો અને તે કેવો હતો પ્રામાણિક હતો બહુ પ્રામાણિક હતો સંતોષી પણ એટલો જ એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા મોચી ભગત મારા પગરખા મારા પગના પગરખાનું શું પડે બરાબર હવે આ એની દુકાન હતી એ સમય દરમિયાન ત્યાંથી એક સાધુ મહારાજ ત્યાંથી પસાર થાય છે અને એ સાધુ મહારાજે એ મોચી ભગતને બૂટ સીવતા જોઈ અને એમને પગરખા સીવાનું કહ્યું કે મારે પગરખા એટલે કે જોડા સીવડાવા છે તો તમે માનો એનું શું પડશે એની શું કિંમત થશે મોચીએ કહ્યું મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ મોચીએ સ્પષ્ટ કહ્યું એની દુકાનની અંદર બીજા 32 ટાઈપના મોજા બૂટ હતા તમે જોઈ શકો છો એ દુકાનની અંદર પોસ્ટરમાં પણ બધી ટાઈપના જોડા ગોઠવેલા છે પણ એ જે મહારાજ માંગે છે એવા જોડા એની પાસે હતા નહીં સાધુ કહે સીવી દો તો શું લો સાધુ મહારાજે કહ્યું કે જો તમે મને સીવી આપશો તો શું લેશો મોચીએ કહ્યું 1.5 રૂપિયો બરાબર યાદ રાખજો આ ક્વેશ્ચન પૂછાય છે કે મોચી ભગતે સાધુ મહારાજને ચપ્પલના કેટલા પૈસા કીધા હતા તો 1.5 રૂપિયો સાધુને નવાઈ લાગી બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કર્યો એનો મતલબ કે સાધુ મહારાજ આગળ બીજી દુકાનમાં જઈને આવ્યા તો એ દુકાનવાળાએ એમને ડાયરેક્ટ જ 2 રૂપિયા કીધા હતા બરાબર ડાયરેક્ટ સીધા 2 રૂપિયા જ કીધા હતા પણ આણે તો સીધો 1.5 રૂપિયો જ કર્યો સાધુએ પૂછ્યું 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા શું કહ્યું કે 1.5 તો તમે કીધો પણ હવે લેવાના કેટલા છે મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો મોચી સ્પષ્ટ કહી દીધું જે કહેવાનું હતું એ કે મારે જે લેવાના છે 1.5 રૂપિયો એટલો જ મેં તમને કહ્યો છે બરાબર એનાથી વધારે મારે લેવાના પણ નથી અને જે મારે લેવાના હતા એ જ મેં તમને કહ્યું તમારે બનાવવા હોય તમારી ઈચ્છા હોય તો તમે મને કહો સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો અચ્છા એટલે સારું અચ્છા એટલે સારું મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે મોચી શું કહ્યું કે પરમ દિવસે આ વખતે તમને બૂટ મળી જશે સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય સાધુ મહારાજે શું કહ્યું કે મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય ઢીલ ન થવો એટલે વિલંબ ન થવો ઢીલ ન થવી મીન્સ કે વિલંબ ન થવો મોચી કહે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે મોચીએ શું કહ્યું એકદમ ખાતરી આપી બરાબર વાયદો આપ્યો કે તમે જાઓ કે ન જાઓ એનાથી મને કોઈ જ મતલબ નથી પણ તમને આ
પરમ દિવસે સાંજે તમને બૂટ મળી જશે. પણ સાધુ ને મોચી ના વાયદા માં જરા પણ વિશ્વાસ ન હતો. વાયદો વાયદો એટલે દર બધાએ મોસ્ટ આઈએમપી સિમિલર વર્ડ છે, તમારે બધાએ નોંધવાનું છે. વાયદો એટલે કે મુદત, બરાબર. વાયદો એટલે કે મુદત. તમારે એમાં સેજે વિલંબ ન થાય, એટલે કે વાયદો તમારે ચૂકવાનું ચૂકશો નહીં. બીજા દિવસે વળી એને મોચીને તે આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ, બરાબર. હવે સાધુ મહારાજ પગરખા સીવડાવા તો આપીને ગયા, પણ એમને સહેજે વિશ્વાસ ન હતો એ મોચી ઉપર, કે આ મોચી એ ટાઈમસર બૂટ સીવીને આપશે કે નહીં આપે. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. બેફિકર એટલે કે ફિકર વગર, તમે બેફિકર રહો, તમને બૂટ ચોક્કસ મળી જશે. છતાંય સાધુને શાંતિ ન મળી. ત્રીજા દિવસે સવારમાં વળે સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારો. હવે બીજા દિવસે ફરી પાછા સાધુને એમ થયું કે લાઈને વળી કદાચ એને નહીં સીવ્યા હોય તો ફરી એક આંટો મારીને આવું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ માનો છો, નાક શું કામ ધક્કા ખાવ છો, સાંજે આવજો જાઓ, બરાબર. હવે પેલા સાધુ મહારાજ ની મોચી ઉપર સહેજ પણ વિશ્વાસ ન હતો, એને મતો કે બૂટ નહીં સીવ્યા હોય, પણ મોચીએ તરત જ એની કિંમત કરી નાખી અને કહ્યું સાધુ મહારાજ ને કે તમે બેફિકર રહો, તમે સાંજે આવજો, તમને સાંજે અચૂકથી તમારા બૂટ મળી જશે. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. એટલે કે સાંજના સમયે જ્યારે ભગત આવે છે, સોરી, સાંજના સમયે જ્યારે સાધુ મહારાજ બૂટ લેવા માટે આવે છે ત્યારે પગરખા એને કમ્પ્લીટ સીવીને રાખ્યા હતા. ત્યારે સાધુ મહારાજને થયું કે આ મોચી જે છે એ જૂઠું બોલતો નથી અને સાચો માણસ છે. સાધુએ જ્યારે 2 રૂપિયા આપ્યા, મોચી પાસે છૂટા પૈસા ન હતા, તે પૈસા લઈને ઉભો થયો, બરાબર. હવે લેવાના હતા કેટલા, 1.5 રૂપિયો. પણ સાધુ મહારાજે કેટલા પૈસા આપ્યા હતા, 2 રૂપિયા. હવે આપણે આગળ જોઈએ 2 રૂપિયાનું શું થાય છે તે. પછી તેણે સાધુને કહ્યું, જરાક ઉભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈને આવું. હવે એને તો ફક્ત 1.5 રૂપિયા જ રાખવાનું હતું, બાકીની પરચુરણ પાછી આપવાની હતી. એની પાસે છૂટા હતા નહીં, એટલે એને કહ્યું કે તમે અહીંયા સાઈડમાં ઉભા રહો, હું બાજુની દુકાનમાંથી થોડી પરચુરણ લઈને આવ. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો, બરાબર. સાધુ મહારાજે શું કહ્યું કે તમે ત્યાં રહેવા દો, એટલા પૈસાની તમે તમાકુ લાવીને પી જજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. એને શું કહ્યું કે હું કોઈ જાતનું વ્યસન કરતો નથી, હું તમાકુ પણ પીતો નથી, તો આપણા તરફથી પગરખા સીવા માટેની દોરી લાવજો, બરાબર. શું કહ્યું કે પગરખા સીવા માટેની તમે દોરી લાવજો બાકીના પૈસાની. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયું. યાદ રાખજો, તમારે ક્વેશ્ચન પૂછાય છે કે મોચી સામેની દુકાને શું લેવા ગયો, તો પરચુરણ લેવા ગયો હતો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. એમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યું. શું કાઢ્યું હતું? પારસમણી. હવે મોચી ભગત જે છે એ સામેની દુકાનમાં પરચુરણ લેવા જાય છે, એ સમય દરમિયાન સાધુ મહારાજે એની જોડીમાંથી, બરાબર, જોડીમાંથી એણે પારસમણી કાઢ્યો. હવે પારસમણીનું શું થાય છે એ આપણે જોઈએ. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધું. હવે એણે શું કર્યું, કોઈ પણ આજુબાજુ જોયું, કોઈ જોઈએ નહીં એ રીતે જે પગરખા બનાવવાના જેટલા ઓજાર હતા એ ઓજાર ઉપર પારસમણી એમણે ઘસી કાઢ્યો. ઘસી દીધો, બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. હવે શું કહ્યું સાધુ મહારાજે કે મને મુઠ્ઠી ચણા તમે આપશો તો ભિક્ષામાં તો સારું થશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. એને શું કીધું કે એક મુઠ્ઠી ચણાથી શું થશે, હું તમને થોડા વધારે આપો, એમ કરી અને તે આગળની દુકાનમાં જાય છે. તો મિત્રો, આજે આપણે
આટલો જ પાઠ ભણીશું, એના પછીનો આગળનો પાઠ બીજા પાઠ 2 ની અંદર આપણે ભણીશું. તો તમારે આટલો જ પાઠ વાંચવાનો છે ઘરે અને આટલો અભ્યાસ કરવાનો છે. એના ક્વેશ્ચન પણ હું તમને હોમવર્કમાં આપીશ, જે ક્વેશ્ચન તમારે મને રિટર્ન કરીને હોમવર્કમાં લખવાના છે.